નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી હેલ્થ ટિપ્સમાં. મિત્રો, સ્ત્રીના જીવનમાં માં બનવાની ઈચ્છા બહુ તીવ્ર હોય છે. સમગ્ર જીવનકાળ દરમિયાન માતાનું ઋણ ક્યારેય બાળક ચૂકવી શકતું નથી. ગર્ભમાં જ્યારે પણ બાળકનું બીજ બને છે ત્યારથી લઈને ખુદ માં જીવે ત્યાં સુધી બાળક સાથે માતા હોવાનો ગુણ નિભાવે એ વ્યક્તિને કેમ ભૂલી શકાય. પ્રેગ્નન્સી દરમિયાન માતાને પણ ઘણી તકલીફ પડે છે, પણ એથી વિશેષ તેની બાળકને જન્મ આપવાની ખુશી વધારે હોય છે. તો ચાલો આજના વિડીયોમાં જાણી લઈએ કે પ્રેગ્નન્સીના 12 અઠવાડિયા પૂરા થતાની સાથે જ ગર્ભાવસ્થાનો સૌથી મુશ્કેલ સમય પૂરો થઈ જાય. તમારા પેટમાં ઉછરી રહેલું બાળક જલ્દીથી મોટું થઈ રહ્યું છે, આથી શરીરમાં થઈ રહેલા હોર્મોન્સના ઉતાર ચઢાવ થોડા ઓછા થઈ જશે. 12 અઠવાડિયા સુધીમાં બાળકના શરીરના બધા જરૂરી અંગ બની ચૂક્યા હોય છે. હવે બાળકોને તમારા શરીરથી પોષણ લઈ તેનો વિકાસ કરવાનું રહે છે. જોકે આ બાળકના વિકાસનો સમય છે, માટે તમારે વિટામિન અને પોષક તત્વ ખાવાનું જે ડૉક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હોય તેને સમયસર લેતા રહેવું જોઈએ, જેથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ બરોબર થઈ શકે. આટલી માહિતી જાણ્યા પછી એ પણ જાણી લઈએ કે પ્રેગ્નન્સી દરમિયાન માતાને કેવા લક્ષણોમાંથી પાર થવું પડે છે, જે દરેક સ્ત્રીને પ્રેગ્નન્સીમાં અનુભવાય છે. ગર્ભાવસ્થાનો આ સમય પૂરો થતાં જ ગભરામણ, થકાવટ, ચીડચીડાટ જેવી મુશ્કેલીઓ ઘણી જ ખતમ થઈ જશે. આ સમયમાં તે બધું થોડું ઘટી જશે. છતાં થોડા લક્ષણો છે કે જે નીચે પ્રમાણે છે. હૃદયમાં બળતરા. બાળક મોટું થઈ રહ્યું છે તેથી પેટનો મોટો ભાગ તેની જગ્યા આપવામાં ખર્ચ થશે, જેની અસર તમારા પાચન પર પડશે. સાથે જ પ્રેગ્નન્સી હોર્મોન્સ પેટના એસિડને ગળા સુધી પહોંચાડે છે, આથી ખાસ કરીને સૂતી વખતે હૃદયમાં બળતરાની મુશ્કેલી થશે. આનાથી બચવા ખાવાનું ખાઈ લીધા બાદ તરત ન સૂવું, સવાર સાંજ ટહેલવું, હળવો ખોરાક લેવો અને પાણી પીવું. પેટ પર નિશાન. વધતા બાળકની સાથે સાથે પેટનો આકાર પણ વધશે. તમે ઈચ્છતા હોવા છતાં આ ખુશખબર બીજાથી છુપાવી ન શકો, પરંતુ બીજી વાત એ છે કે તમારા પેટની ત્વચા ખેંચાવાથી તેના પર નિશાન થઈ જાય છે, જે વધતા રહેશે. તે માત્ર ખંજવાળ જેવી તકલીફ આપે. આનાથી બચવા માટેનો સહેલો ઉપાય છે કે ડૉક્ટરની સલાહથી કોઈ ક્રીમ કે વેસેલિન તેના પર લગાવવું. કમરમાં દર્દ. આ સમય દરમિયાન વજન વધશે, જેની સીધી અસર કમર પર પડશે. કમરમાં થનાર દર્દનું જ આ કારણ છે. આનાથી નિપટવા માટે હળવી કસરત, ટહેલવું, વધુ સમય માટે ઊભા રહેવાનું ટાળવું, બેસતા સમયે તકિયાનો સહારો લેવો, કોઈને સહારે ઊભું થવું, તે બધી જ સાવધાનીઓ રાખવી જોઈએ. બધાથી વિશેષ વાત તમને જણાવતા કહીએ છીએ કે ડૉક્ટરની નિયમિત મુલાકાત લેવી રહેવી જોઈએ અને ચેકઅપ કરાવતું રહેવું જોઈએ. મિત્રો, આ હતો આજનો વિડીયો. આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ કરો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓને પણ શેર કરો. તો ચાલો મળતા રહીશું નવા વિડીયોમાં.